આ સભાખંડમાં ઉપસ્થિત આપણે સૌ આનંદનો દિવસ છે આજે, એટલા માટે કે આજે દાંડી યાત્રાનો દિવસ છે, 12 માર્ચ. આજે મારા પ્રિય લેખક અને મારા સન્મિત્ર ડોક્ટર ગુણવંત શાહનો પણ જન્મદિવસ છે અને બળવંતભાઈનો પણ આજે જન્મદિવસ છે. મને આજે અહીંયા ઉપસ્થિત રહેવાનું મળ્યું એ બદલ હું પહેલાં તો આભાર વ્યક્ત કરું આ સંસ્થાના સૌ વાહકોનો કે એમણે મને આજનો દિવસ સારો પસાર થાય એવી તક આપી. અત્યારે જીવન એવું ચાલે છે કે તમારે સારું જીવવું હોય તો કોઈ તક આપે તો મળતી હોય છે. આ શિવાભાઈને 4 વાર તક આપી છે એવું એ કહેતા હતા, પણ હજી બાઇક માંથી નીકળ્યા નથી એટલે એને તક નો હળ ઉપયોગ નહીં કર્યો એવું લાગે. બાકી કેટલાય લોકો વીજળીના ચમકારે ગાડી વાળા થઈ ગયા છે. એક સરસ શબ્દ અહીંયા આપણે વાપરીએ છીએ, ફાઉન્ડર્સ ડે. હવે આ ફાઉન્ડર શબ્દ આવ્યો ફાઉન્ડ ઉપરથી, ફાઉન્ડ એટલે ફાઇન્ડ નું ઉત્કારની વાત. આપણે કદાચ કેવું હોય તો એમ કહેવાય કે હુ ફાઉન્ડ્સ ઇઝ ધ ફાઉન્ડર, તો હુ ફાઇન્ડ્સ ઇઝ અ ફાઉન્ડર. એનું ગુજરાતી કરીએ તો હકીકતમાં શોધક થવું જોઈએ. ટુ ફાઇન્ડ એટલે શોધવું, ટુ સર્ચ એટલે શોધવું. પણ આપણે શોધક નથી કહેતા, યોજક નથી કહેતા, પણ આપણે સ્થાપક કહીએ છીએ. ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સર્ચ એન્ડ ટુ ફાઇન્ડ. શોધ છે એ શોધક પોતે પૂરી કરે, પછી ઇટ ડિપેન્ડ્સ અપોન અસ કે એ શોધને કેટલી આપણી સાથે રાખવી કેટલી ન રાખવી. પણ સ્થાપક એક વસ્તુની સ્થાપના કરે છે. મોબાઈલ શોધનારે શોધ કરી લીધી જો, પણ હવે એને બંધ કેમ કરવું? પણ મજા આવી, મારો ભ્રમ ભાંગી ગયો. મને એમ હતું કે આવું બહેનોને જ હોય છે અને મર્ફીઝ લો બહેનોને બરાબર લાગુ પડે. રિંગ વાગે ત્યારે પર્સમાં 6 ખાના હોય, પહેલેથી ખોલે 6ઠામાં નીકળે. આવું મેં હંમેશા કાર્યક્રમો ઓબ્ઝર્વ કર્યું છે. પછી બાજુવાળા થોડાક એલર્ટ હોય, જે હોય છે સામાન્ય રીતે બહેનો, એવા એલર્ટ બહેનો પણ હોય છે, એ પછી પર્સ ખેંચી લે. એનું કારણ કે એને ખબર છે કે આને મોબાઈલ મળી જશે તો પણ એને સ્વિચ ઓફ કેમ કરવું, એ તો નથી આવડતું, હું કરી નાખું. તો શોધકમાં ને સ્થાપકમાં આટલો ફેર છે. આપણે આજે પારેખ કોલેજને સર્ચ કરવી પડતી નથી. જીપીએસ પણ તમને પારેખ કોલેજની આજુબાજુ ક્યાંક ઉતારી દે, જીપીએસ આપણને ખબર છે. એની બે લાક્ષણિકતાઓ છે. એક લાક્ષણિકતા એ છે કે સાવ નજીક પહોંચીને જીપીએસ પોતાની દુકાન બંધ કરી દે. એ તમને કે હવે તમે લડી લ્યો, એટલે મારે ધવલભાઈને ફોન કરવો પડે કે પ્રાથમિક શાળા નંબર 17 પાસે ઉભો છું, હવે ક્યાં આવવાનું? તો કે હું હાથ ઊંચો કરું છું, તમને દેખાઉં છું, પણ હું તો એમથી આવીને આમ આવ્યો હતો. મારા સારથીએ મને કીધું કરીસામાં દેખાય જી ભાઈ તો પાછળ છે. એટલે જીપીએસ ની આ પહેલી લાક્ષણિકતા કે તમને છેલ્લી ગળીએ તો શોધક બનાવે જ પોતે. અને બીજી લાક્ષણિકતા એ કે એમાં તમે જોયું હશે, અનુભવ કર્યો હશે, એમાં આવે કે હવે તમે 500 મીટરે ટર્ન લ્યો, પછી 500 મીટરે બરાબર નજીક પહોંચો ને લાંબુ કરી નાખે. જીવાતી જિંદગી જેવું છે, એમ થાય કે હવે ગયા ત્યાં પાછું લંબાવી નાખે. સરકારમાં 58 નિવૃત્તિ થતી હોય, માણસ 58 પહોંચે ક્યાંથી હવે 62 સુધી, એટલે જીપીએસ જેમ લાંબો થાય. અંતર જાજુ ન કાઢે, અંતર કાપે નહીં જાજુ, પણ લાંબો થાય.
એટલે પ્રક્રિયા સ્થાપક તરીકે લે છે. બળવંતભાઈ છે એ સ્થાપક છે. સ્થાપક એટલે મારી દ્રષ્ટિએ તો એક સંસ્થાની પ્રાણ પ્રતિષ્ઠા કરવી, એનું નામ સ્થાપક કહેવાય. સ્થાપકનો અર્થ એવો નથી કે શ્રીફળ મૂક્યું એટલે પૂરું. પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ એવો છે કે બળવંત દાદા નથી, છતાં નથી એવું ન લાગવા દે એવું કોઈક છે, એવું તત્વ છે. અને એટલે શરૂઆતમાં અહીંયા ઉદ્ઘોષક એક બહેને કહ્યું કે એમની ચેતનાને આપણે વંદન કરીએ છીએ. આ ચેતના અન્યની હોય છે અને ચૈતન્ય આપણું હોય છે. જ્યાં સુધી આપણું ચૈતન્ય જાગતું હોય ત્યાં સુધી બીજી ચેતનાની નોંધ લેવાની આપણને ઈચ્છા થાય છે અંદરથી. બાકી આપણી આપણું ચૈતન્ય ખલાસ થઈ ગયું હોય તો બાજુમાંથી કોઈ નીકળે બેસે આવે જાવે કાંઈ ખબર ન પડે. ઘણા લોકો આવા હોય છે આપણામાં જ. મારે જે આજે વાત કરવાની છે તે મેં થોડો વિચિત્ર વિષય આપ્યો છે, કારણ કે મને એમ હતું કે બળવંત દાદાના જન્મ દિવસે વાત કરવી હોય તો ચીલાચાલુ વાત નહીં કરવી જોઈએ. ફાવે છે મને પણ હળવી શૈલીનું કહેવાનું, બહુ મોટી ગુલબાંગો એવું ફાવે છે, પણ હું શિક્ષક છું ને એટલે હું મર્યાદામાં કરિક્યુલમમાં રહીને ભણાવું છું, એની બહાર બહુ જવાનું પસંદ નથી કરતો. એટલે મને એવો વિચાર આવ્યો, મને ઉમેશભાઈએ યુએસએથી પૂછ્યું હતું વિશેષ સંરક્ષણ. મેં કીધું તમે આપો તો સારું, એ પ્રમાણે હોમવર્ક કરી શકીશ. તો કે ના ના તમે આપો. એટલે મેં લખ્યું કે આપણે એવો વિષય રાખીએ વીજળીના ચમકારે. ઘણાને આશ્ચર્ય થયું, મને ઘણાએ પૂછ્યું. સોશિયલ મીડિયામાં તો એક ફાયદો છે ને સાહેબ, દેખાય નહીં જે કેવું હોય કહેવાય જાય. સોશિયલ મીડિયા બહુ સારું છે, દેખાણા વગર. ઘણી વાર તો વાંચ્યા વગર તમને આમ કરે, હજી તમે પોસ્ટ કર્યું નથી સીધું આમ કરે. આપણને એમ થાય કે લખતા તો મને લગભગ અડધી પોણી કલાક થઈ હતી, એને વાંચતા 3-4 મિનિટ તો થાય ને, તો ગયું નથી ભેગું આમ કર્યું નથી, પણ આપણે આમમાં રાજી થઈ જાય. આખું સોશિયલ મીડિયા છે એ રાજી થવા માટે છે, બહુ આનંદ કરો. સિનિયર સિટીઝન પણ એટલા બધા રાજી છે સાહેબ, એટલા બધા રાજી. તો મને ઘણાએ પૂછ્યું કે વીજળીના ચમકારે એટલે શું, તમે શેની વાત કરશો? પછી મેં સરનામું મોકલ્યું, આવું ત્યાં જ આવો જાઓ તો આપણે સાંભળશું. પણ મારા માઇન્ડમાં તો બહુ સ્પષ્ટ છે કે મારે શું વાત કરવી છે. મને એવું લાગે છે મિત્રો, આપને ખ્યાલ હશે કે બે શબ્દો કોઈ એક બહુ પોપ્યુલર ભજનના શબ્દો છે, અને હું જ્યાંથી આવું છું તે સણોસરાથી 21 કિલોમીટર દૂર, એટલે ખૂબ નજીક કહેવાય અંતરની દુનિયામાં, ત્યાં એનું સ્થાનક છે. જ્યારે લોકભારતીમાં હું ફ્રી હોઉં ત્યારે 21 કિલોમીટર હું જાતે ડ્રાઈવ કરીને ત્યાં જવાનું પસંદ કરું છું. છે એક બાજુ 22 કિલોમીટર ખોડિયાર માતાનું પણ મંદિર છે સિયોર તરફ જાઓ તો, પણ 21 કિલોમીટર આ બાજુ ગંગાસતી પાનબાઈ અને કહળસિંહની સમાધિ છે. એ ગંગાસતીના ભજનના શબ્દો એ વીજળીના ચમકારે છે. આ મેં પરિચય એટલા માટે આપ્યો કે કદાચ ઘણાએ ન સાંભળ્યું. આપણે સતીઓથી તો બહાર નીકળી ગયા છીએ લગભગ, બરાબર છે, અને બ્યુટી પાર્લરની દુનિયામાં એટલા બધા આપણે પ્રવૃત્ત થઈ ગયા છે કે સતી હોય એવું લગભગ આપણને ખ્યાલ નથી, હિરોહીન હોય એવું જ આપણને ખ્યાલ છે. એક એકને જુઓ તો આ વધુ તમે જુઓ, દેશનો વિકાસ બહુ થયો છે, બહુ વિકાસ થયો છે. દરેક શેરીમાં એક બાલ મંદિર છે ને એક બ્યુટી પાર્લર છે. એક મનને બહેલાવવામાં કામ લાગે છે, બીજું તનને બહેલાવવામાં. થોડોક દિવસ મનવાળું તો લાંબુ હાલે, ઓલું તો 24 કલાકમાં ગુમ. તો એટલે આપણને ગંગાસતીની ન ખબર હોય. મને વિચાર આવ્યો કે આ બધા શાણા લોકો છે સાથે જઈને વાતો કરી. હું ગંગાસતીનું જીવન નથી કહેતો, પણ મને એવું લાગ્યું કે વીજળીના ચમકારે એવી વાત આજથી વર્ષો પહેલા એ જગ્યાએ થઈ, સમઢિયાળું ગામ, એ હવે આજે જો વિચારવું હોય તો એ વીજળીના ચમકારેની બદલે વીજળીના ચમત્કારે સુધી દુનિયા પહોંચી છે. ચેટ જીપીટી આવ્યા પછી તમે લોકોએ નામ સાંભળ્યું હશે હું માનું છું. ચેટ જીપીટી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું
એવું ટૂલ બહાર આવ્યું છે કે જેમાં લગભગ લગભગ તમારે કઈ કરવું નહીં પડે. કોઈને અરજી કરવી હોય તો એ કરી દેશે, રાજીનામું આપવું હોય તો એ લખી દેશે, કોઈને એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવો હોય તો લખી દેશે. આ એવોર્ડ તમારે લેવા જવા પડશે, એના માટે મહેનત કરવી પડે. એ હજી ચેટ જીપીટીમાં નથી, નાખ્યા ભેગો એવોર્ડ મળે અને ન આવે તો સારું. એમાં બે ખામી છે, એક આ એવોર્ડ બેવોર્ડ એટલે કૌશલ્યનું પ્રોત્સાહક કામ એ નથી કરતું, અને રોજ આપણે જે રોટલી વણવી પડે, શાક બનાવવું પડે, એ ચેટ જીપીટી નથી કરતું. નહીતર એ કરશે તેથી મુશ્કેલી થશે, કારણ કે બહેનો લગભગ ચેટ જીપીટી ની સામે જ સવારના ઉભા રહેશે અને પછી નાખશે છ રોટલી ફૂલે કેવી ઘી લગાડેલી, ઓકે ઓકે, એટલે ટર ટર રોટલી આવી. રોટલીના મશીન શોધાઈ ગયા છે સારા સારા, કલાકમાં ઢગલાબંધ રોટલી ઉતારી આપે, ફૂલકા રોટલી જ ઉતારે, ગેરંટી મશીન શોધાણા છે. પણ આ એઆઈ વાળું એટલે કે જેમાં કાંઈ છે નહીં છતાં છે, એઆઈ નો સીધો મીનિંગ એ કે બધું છે છતાં કાંઈ નથી. યુ કેનોટ સી બટ યુ કેન એક્સપિરિયન્સ, દેટ ઇઝ એઆઈ. તમે જોઈ ન શકો પણ તમે અનુભવી શકો. તો એ ચમત્કાર, વીજળીના ચમકારથી લઈને વીજળીનો ચમત્કાર ત્યાં સુધીની આખી યાત્રા, એ હકીકતમાં આજે આપણે સંક્ષિપ્તમાં વાત કરવી છે. મિત્રો, હું તમારી સાથે થોડીક અઘરી વાત કરવાનો છું, કારણ કે હું કાંઈ વિદ્યાર્થીઓને બહેલાવવા માટે અહીંયા આવ્યો નથી, એવું મને બહુ ફાવતું નથી. પણ અઘરી વાત એટલા માટે કરવાનો છું કે આપણા જીવનની કઈ ક્ષણ એવી છે કે એક ક્ષણે વીજળીનો ચમકારો થાય છે અને આપણામાં બદલાવ આવે છે, એવું કોઈ ક્ષણ છે આપણને યાદ છે? એકલા બેસીને આપણા જીવનની કેસેટને રિવાઇન્ડ કરવા જેવી છે. આપણે જેને બહુ વાગોળતા હોઈએ છીએ, ક્યારેક આપણે કહેતા પણ હોઈએ છીએ, આ મિત્રો જે રમવા ગયા છે એને ખબર છે કે આગળ ત્રણ જણા દોડતા હોય ને આપણે ચોથા નંબરે હોઈએ, અને પછી આપણે અચાનક આપણામાં બળ ઉમેરીએ અને આપણને એમ થાય કે આઈ વુડ લાઈક ટુ વિન, ધ ગોલ્ડ મેડલ શુડ બી વિથ મી, અને કોણ જાણે ક્યાંથી શક્તિ અંદર આવે, એ સંચાર કોણે કર્યો ખબર ના પડે, અને તમે ત્રણને ક્રોસ કરીને આગળ જાઓ, એ વીજળીના ચમકારે થયેલો ચમત્કાર છે. આપણને ખબર છે જિંદગીના કોઈ પણ તબક્કામાં તમે ફસાયા, મૂંઝાયા, ગભરાયા, નાસીપાસ થયા, હવે નહીં થાય એવું માનીને તમે બેસી ગયા, અને ત્યારે કોઈ કે અચાનક તમને કહ્યું કાં તો તમને આવડે છે અને તમે ઊભા થાય, આવું આપણને એકલન થાય એવું જરૂરી નથી. જેને આ ભૂમિના બહુ મહાન સંત શ્રી મોરારી બાપુ બુદ્ધિમતામ વરિષ્ઠામ એમ કહે છે, જે બુદ્ધિમાં વરિષ્ઠ છે, એ હનુમાનજીને આવી તકલીફ પડી હતી, તાકીદ પડી. રામાયણમાં છે, તમને પ્રસંગ પણ યાદ હશે કે દરિયો લાંગવાનો હતો, ભગવાન રામને ખબર પડી કે આ દરિયોથી પહેલી બાજુ જાશો તો રાવણ મળશે જેની પાસે સીતા છે, કેમ કરવું ખબર જ નહીં. પહેલા કોઈ જોયાવે તો ખરું કે ક્યાં છે સીતા, શું છે લોકેશન, શું છે, પછી જીપીએસ મૂકશું તો કોણ જાય, બધા સામો જોવે, કોઈ ન જઈ શકે. દરિયાને મનાવ્યો ભગવાને, તમે જો આપણા અવતાર પુરુષો એવું કહે છે કે અમે પણ ઈશ્વરનું પૂજન કરીએ છીએ, આ નોંધ લેવા જેવી છે. ઈશ્વર નથી એવી દલીલો કરનારા લોકોએ આ નોંધ લેવા જેવી છે કે અમે પણ ઈશ્વરનું પૂજન કરીએ છીએ. રામેશ્વરની અંદર લિંગની સ્થાપના અવતાર પુરુષ કરે છે, તો એણે વિનંતી કરી દરિયાને ત્રણ દિવસ સુધી કે ભાઈ તું માર્ગ આપ તો પહોંચી જઈએ, પણ દરિયો દરિયો છે, અને લક્ષ્મણજી છે તો ઉશ્કેરાયેલી વ્યક્તિ હતી પહેલેથી જ, ખબર નથી હળી કઈ કોલેજમાંથી આવતા હશે, પણ વાતે વાતે ઉશ્કેરાઈ જતા હતા. એટલે એણે તો કીધું ગમણા હું આમ કરી નાખું, રામે કીધું કે વાપરાથી થાય એટલું જ બોલાય, જાજુ ન બોલાય, આ ભારત છે, અહીંયા લોકો બોલી બોલીને બધાને ભરમાવે છે, તું આમાં પડો બરાબર, એ આખી એક પેઢી હું પછી આપવાનો છું જે ખાલી બોલીને જ રાજી કરશે અને લોકો લઈ લેશે, તું આમાં પડો.
એટલે હવે બધા હું જાણે કરવું હું. હનુમાનજી નિરાશ થઈ ગયા. હનુમાનજી કોઈથી નિરાશ ના થાય, પણ હનુમાનજી નિરાશ થઈ ગયા કે આ તો હરી થયું. નિરાશ થઈને એક બાજુ બેસી ગયા. મેં કહ્યું ને તમે હારી જાઓ, થાકી જાઓ, હવે નહીં થાય એવું માનીને બેસી જાઓ. પણ એ વખતે જાંબુવંતને યાદ આવ્યું, એમને ખ્યાલ હતો કે હનુમાનજીમાં પૂર્ણ શક્તિ છે, શક્તિનો ધોધ છે, ભંડાર છે. ધોધ ન કહેવાય, આખો ભંડાર છે. ધોધ ઇઝ અ પાર્ટ ઓફ ભંડાર, આ તો આખો ભંડાર છે. પણ એમને યાદ અપાવવું પડશે. એટલે જાંબુવંતજીએ બાજુમાં જઈને એને યાદ આપ્યું અને એને કહ્યું કે તને ખબર છે તમારામાં શક્તિ છે, અને મને ખ્યાલ છે તમને એવો શાપ છે કે કોઈક યાદ અપાવશે તો જ પાછી આવશે. અને હનુમાનજી ઉભા થઈ ગયા. અને પછી આપણને ખબર છે એ દરિયો લાંઘીને ઉપડ્યા, કાંઈ ચિંતા કર્યા વગર પહોંચી ગયા. અને પછી રાવણની અધોગતિની શરૂઆત એણે કરી. હસતા હસતા રમતા રમતા એણે લંકાને સળગાવી દીધી. તો હનુમાનજીને પણ જે ક્ષણે જાંબુવંતે કાનમાં જઈને આ કહ્યું, એ વીજળીનો ચમકાર છે. વીજળીના ચમકારે મોતીડા ફરોવો પાનવાય, નહીં તો અંધારા થશે. જી તમને ખબર છે વીજળી એટલે આ બલ્બ જેવી ન હોય, એનું આયુષ્ય જ ન હોય. તમે જુઓ કે વીજળી થઈ ત્યાં તો પૂરી થઈ ગઈ. તમે છોકરાઓને સર્ચલાઇટ બતાવી શકો, વીજળીને બતાવો, હમણાં થશે, થઈ એ જો ભાઈ પૂરું, એવું નહીં થાય. વન્સ અગેઇન એ ચમકારો છે, અને ચમકારો એ ચૈતન્યનો ચમકારો હોય છે. કોઈ એવું બળ છે, કોઈ એવું બળ છે કે જે જીવનની પરિમિતતા સુધી તમને યાદ રહે એવું તમારી પાસે એ જ ક્ષણે આવે, અને તમને કંઈક કરવા પ્રેરી જાય અથવા ન કરવા માટે રોકી પણ જાય કે નહીં કરશો. આવ્યો છે બધાના જીવનમાં આવો ચમકારો, આવે જ છે. કેટલાક એને સમજી શકે છે, કેટલાક નથી સમજી શકે. નાથુરામ ગોડસે જેને અત્યારના આપણે મહાન બનાવવાની પ્રક્રિયામાં પડ્યા છીએ, એ નાથુરામ ગોડસે પણ એમ કહ્યું હતું કે છેલ્લા એક વીકથી મારું શરીર નબળું હતું, તાવ જેવું લાગતું હતું, અને અંદરથી એવું થતું હતું કે નહીં કરવું જોઈએ. ત્રણ વખત એ પ્રાર્થના સુધી આવેલો છે. પહેલી જ વાર આવીને એને ગાંધી ઉપર ગોળી નથી છોડી, પણ છેલ્લે એને ચમકારો થયો, એનો એને ઉપયોગ નહીં કર્યો. હટી જાય એમ કહેવાને બદલે એને ગોળી ઉપર હાથ, રિવોલ્વર ઉપર હાથ અજમાવ્યો. એટલે ઇટ ડિપેન્ડ્સ અપોન ધ રિસીવર. સાયન્સની ભાષામાં કહીએ તો સેન્ડર અને રિસીવર એવું કોમ્યુનિકેશનના બે છેડા છે. તો સેન્ડર તો હોય જ છે, પણ એને કેમ ઇન્ટરપ્રિટ કરવું એ રિસીવર ઉપર આધાર. હનુમાનજી અત્યારે કીધું હતું કે જાંબુ તારામાં તો કઈ ઠેકાણું નથી, તારું મોઢું કોઈ જોયું એમ નથી, તું મને કહેવાય. તો કશું રામાયણમાં આગળ નહીં વધ્યું હોત ને તો આપણે રામકથા કરો શું કરત, મને તો ચિંતા થાય કાળો. પછી અહીંયા પૂરું થઈ જાય ચેપ્ટર, અચાનક સિલેબસ આપણે નથી ખેંચી લેતા. ઘણા લોકો અધ્યાપકો આવો શબ્દ વાપરે છે, પછી આપણે ખેંચી લીધું. ખેંચી લીધું એટલે શું, પતંગ બરાબર ચગી હોય ને ત્યાં આપણે કોક નીચેથી રાડ પાડે, હાલો હવે ઉતરો ધાબામાંથી, એટલે પછી ખેંચી લે. એમાં આપણે સિલેબસે ખેંચી લેતા હોય. ત્રણ મહિના પહેલા ઘણ 50% બાકી હોય ને બીજે મહિને તો પૂરું ખેંચી લીધું. હું માસ્ટર છું એટલે મને ખબર છે. અમારે રૂપલ એટલે સાહેબ શિક્ષણમાં છે ને બધું શબ્દના અર્થ પ્રમાણે જુઓ ને તો બધું બહુ સાચું જ છે. અમે એમ જ કરીએ છીએ. તમે અધ્યાપકોને પૂછો કે તમે શેના માટે જાઓ તો પેપર જોવા. તમે જોજો કે પેપર જોવે, કોઈ એમ નહીં કે પેપર તપાસો. અને એ જોવા માટે જાય એટલે શું કરે, બાજુ વાત કરતા જાય, લીટા માર તારે કેટલા પહોંચ્યું, થઈ ગયું, તારે રોટલી કેટલી જોઈ છે, મારે આ જોયું, ટીકમાર્ક કરતા જાય. અમને અમારા અધ્યાપકોને બહુ સારું કે ખોટું હોય સાચું હોય ટીકમાર્ક તો કરવી. અમારામાંથી જ શીખીને આ મોબાઈલના શોધકોએ ઓલા મેસેજ પહોંચે એટલે એક ટીકમાર્ક, વાંચે એટલે બે ટીકમાર્ક, પછી બ્લુ થઈ જાય. અમારી પાસેથી શીખ્યા છે,
અમે રોયલ્ટી માગી શકીએ છીએ. તો એમને માનો કે કઈ ન મળ્યું હોત તો શું થાય, તમે વિચાર કરો. હું તમને આવી શાસ્ત્રોમાંથી અનેક પળ બતાવી શકું છું. આ હું જે રીતે સરળ કરીને વાત કરું છું એ હું પાનભાઈને કહ્યું નથી, પણ મારે તો બે જ શબ્દ વ્યવહાર કરવો છે. આખું ભજન તો બહુ માણવા જેવું છે. તમને કદાચ ખબર હશે એટલે હું 5 મિનિટની અંદર એ વાત કરું. આપણા જેટલા શાસ્ત્રકારો બન્યા અથવા જે ધુરંધરો બન્યા જેમાંથી આપણા શાસ્ત્રો આવ્યા, જેના નામે અત્યારના હિન્દુત્વની વાત આપણે ચલાવી રહ્યા છીએ, નામે એ બધા લોકો એટલા બધા કષ્ટમાંથી પસાર થયા છે, ઓછામાં ઓછી જિંદગીમાં આવ્યા છે. શંકરાચાર્યનું કાર્ય જુઓ અને શંકરાચાર્યની લાઈફ જુઓ તો તમને આશ્ચર્ય થાય. મોટામાં મોટું આશ્ચર્ય તો સર એ થાય કે દક્ષિણમાંથી એ ઉત્તરમાં બદ્રીનાથ સુધી કેમ પહોંચ્યા હશે. મને આવા મનમાં પ્રશ્નો થયા કરે છે. મારી દિવ્ય ભાસ્કરની કોલમનું નામ જ પ્રશ્ન વિશેષ છે, મેં એટલે રાખ્યું છે. આવા પ્રશ્નો કોઈ આપણને એમ કે દક્ષિણમાંથી છેક ઉત્તર પહોંચ્યા જયારે કોઈ પરિવહનના સાધનો નહોતા. અત્યારે તો શું છે, તમારે જવું હોય તો 16,000 કરોડનું 1600 કરોડનું પ્લેન ખરીદી લ્યો, તમને કોણ પૂછે છે. હવે આપણા જે નેતા હોય ને એ સારું, પોતે એક એમ્બેસેડર માંથી કોઈ નીચે નહોતો ઉતરતો, એ બાજુના લગ્નમાં રિસેપ્શનમાં જવું હોય તો હેલિકોપ્ટરમાં જાય છે. આવું તો કઈ શંકરાચાર્યને હતું નહીં કે પીડી લાઇટ એને સ્પોન્સર કરે, તમે ત્યારે શંકરાચાર્ય આવી જાઓ. ત્યારે બળવંત દાદા હોત તો કદાચ એને આપત, એ ચોક્કસ છે. તેવા દિલના માણસ હતા કે તમે શંકરાચાર્ય દુઃખી ન થતા, આપણે ગોઠવી. તો વિચારો તમે જરા સાહેબ, એ કેવી રીતે ગયા હશે અને કેટલા નાનું જીવન, કેટલું નાનું, તો એને કેવી રીતે કર્યું હશે. મને એનો સાદો જવાબ મળ્યો છે. મારું એવું માનવું છે કે આ લોકો મનથી એક માર્ગ બનાવીને માર્ગ ઉપર ચાલીને ગયા હોવા જોઈએ, બાકીના ખડક ઉપર તો ચાલીને જવાય એમ નથી. એટલે એમ કહેવાય કે દેવે એને એવી શક્તિ આપી હશે કે ધારણા કરો અને પહોંચે. કદાચ એ વખતે એઆઈ જેવું કંઈક હશે છે કે ન હોય છતાં જેનો અનુભવ થાય. હનુમાનજી કૂદકો મારી શકતા હતા, એવો કૂદકો ન માર્યો હોય તો દે થિંક કે આઈ એમ ગોઈંગ એન્ડ દે આર આઉટ. આવું બનતું હોવું જોઈએ. તમે વિચારો આંખ બંધ કરીને એક મંત્ર બોલે અહીંયાથી કૂદ પડી જાય, આ અશક્ય નથી. આ કેવી વાત છે, વીજળીના ચમકારા જેવી વાત છે. આપણે ક્યારે છે, મહર્ષિ મહેશ યોગી કરીને બહુ સિદ્ધ પુરુષ થયા, સ્વિટ્ઝરલેન્ડ રહેતા, અને એમને દૂરથી બહુ દૂરથી જોવાનો મને લાવો મળ્યો. અને સમાધિમાં બેસે, પદ્માસનમાં બેસે તો 1/2 કલાક પછી પોતે ઉપર ઉઠી જઈ શકે, પોતે ઉપર ઉઠી જઈ શકે. આની નોંધ લેવાયેલી છે, આને સાયન્ટિસ્ટનું પરીક્ષણ કરેલું છે. હવે જો આ યુગના મહર્ષિ મહેશ યોગી આવું કરી શકતા હોય તો આટલા મોટા જેણે આપણા શાસ્ત્રો, કોઈ સ્તોત્ર બોલો એટલે શંકરાચાર્ય સિવાયનું નથી, રાઈટ? તો એને કદાચ એવું હોવું જોઈએ. કેટલા લોકોએ પરિભ્રમણ કર્યું ગુજરાત ભારતની અંદર, કેટલા લોકોએ પરિભ્રમણ કર્યું. વિવેકાનંદ કેટલું ફર્યા, ગાંધીજી કેટલું ફર્યા, આપણને આશ્ચર્ય થાય આટલું કેમ ફરી શકે. સગવડ વગર ફર્યા ગાંધીજી, સગવડ વગર ફર્યા, સામાન્ય વર્ગના ડબ્બામાં બેસીને ફર્યા, લોકોને મળતા 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 ફર્યા. સી ધ હાઈટ ઓફ ધ હાઈએસ્ટ પર્સન, રાઈટ? એથિક્સની હાઈટ, હાઈટ એટલે નોટ ફિઝિકલ ઓર મટીરિયાલિસ્ટિક હાઈટ, એથિક્સની હાઈટ કેવી છે. તો એને આ પ્રાપ્ત થતું હશે એવું મને લાગે છે. એ ગંગા સતી અને એના પતિ પરણેલા હતા. તમે એક બાબત પણ નોંધવા જેવી છે સાહેબ, કે આપણા શાસ્ત્રોમાં ને આપણા ગુરુકુળોમાં બધા જ ગુરુઓ પરણેલા. તમે મને એવું કોઈ દેખાડો, સાંદીપનીના આશ્રમમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, એ પરણેલા હોય
એટલે શું છે કે સરકારને નિરાંત એના કૌભાંડો પકડવા ન પડે, વર્ષો સુધી જેલમાં રાખવા ન પડે, પછી જેલમાં હોય તો એની આજુબાજુ લોકો પ્રદક્ષિણા કરે એવું કઈ જોવું ન પડે. એટલે પરિણામ શું થયું કે પરણેલા હતા એટલે ગુરુ પાસેથી શીખવાનું, ત્યારે ગુરુ પત્ની પાસેથી પણ શીખવાનું. ગુરુ પત્ની ગુરુનું જે રીતે કામ કરે એ બધું જ કામ શિષ્ય કરે. આ નઈ તાલીમ તો હું એમ કહું છું કે બહુ જૂની છે સાહેબ. તમે એને નઈ કયો છો એટલે આપણે નાના ભાઈને એના નામે મૂકીએ છીએ કે વર્ધામાં ગાંધીજીએ ઠરાવ કર્યો. ના ના, આ જૂનો છે, બહુ જૂની વાત છે. આપણને હવે જડ્યું એટલે નઈ તાલીમ કહીએ છીએ. હતું જ ને, ભગવાન કૃષ્ણએ લોકોએ સફાઈ નથી કરી, પોતાનું પરિસર નથી વાળ્યું. હવે તો વાળે એટલે છાપામાં ફોટો આવે, બીજે દિવ્ય ભાસ્કર પેલું છાપે, પછી પાછો એ દિવ્ય ભાસ્કરમાં અંદરના પાના ઉપર કેળવણી આપવાની જરૂર છે, એવો લેખ પણ હોય. લેખક નું નામ બદલાય એવું છે. એક વખત મેં કીધું ને, તમે લેખ તો આજે નતો છાપવો, કેમ મેં ફ્રન્ટ ઉપર શું છાપ્યું છે? કેળવણીની જ વાત કરે છે એ લોકો. છોકરાઓ હોસ્ટી પોતાનો રૂમ સાફ કરે એ કરવા દો, એને જ કેળવણી કહેવાય. તો આ પરિસ્થિતિમાં ગંગા સતી નો ઉછેર થયો. હું બહુ ટૂંકમાં વાત કરીશ પણ બહુ જ એલાર્મિંગ છે સાહેબ, સમજવા ને જાણવા જેવી છે. તમારામાંથી કેટલાક સુજ્ઞ લોકો જાણતા પણ હશે. આવા હું તમને એક સાથે 21 ઉદાહરણ આપીશ, અત્યારે જ નહીં આપું પણ 21 આપીશ. તમે ક્યારેક અહીંથી ન ગયા હો તો જાજો, વચ્ચે તમને થાક લેવો હોય તો લોક ભારતીમાં રોકાજો, પણ એક વખત જાજો. હું તો સાહેબ એવું માનું છું ધવલભાઈ, આપણા વિદ્યાર્થીઓને આપણે જે ટૂર કરાવીએ છીએ શૈક્ષણિક ટૂર, એ જો એ લોકો 12મા ધોરણના 1-2 વર્ષ સુધીમાં એવા સ્થળોની મુલાકાત લે જેના વિશે આપણે કઈ ન કહીએ અને ત્યાં જઈને ખાલી બેસી આવે ને, તો આપણા શિસ્તના 80% પ્રશ્નો પૂરા થાય. હમણાં હું આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં હતો અને જુહી ચાવલા સાથે બેઠો હતો, ત્યારે મને કે વોટ ઇનોવેટિવ વી કેન ડુ ફોર ધ સ્ટુડન્ટ્સ. મેં કીધું તમારે ત્યાં પહેલા 10 નંબરે જે છોકરીઓ આવે એને 10 દિવસ માટે પોન્ડિચેરીમાં મોકલો અને ઓરોવિલ 2 જગ્યાએ મોકલો, ત્યાં ખાલી રહેવા દો, બસ ધેટ્સ ઓલ. ત્યાંથી આવ્યા પછી જો એના વર્તન વ્યવહારમાં ફેરફાર ન થાય તો મને કહેજો. રમણ મહર્ષિના આશ્રમમાં મૂકો, ખાલી જઈ આવો 3 દિવસ, ધેન સી ધ ચેન્જ. આપણામાંથી કેટલા લોકોએ આ જોયું છે? ચાલો જોઈએ. એટલે હું તો મેનેજમેન્ટને વિનંતી કરું કે વિદ્યાર્થી સુધી પહોંચતા પહેલા દર વર્ષે 3 જણાને આવી જગ્યાએ મોકલો, 10 દિવસ મોકલો. એનું બાય ટ્રેન ફર્સ્ટ ક્લાસ એસીનું ભાડું આપણે આપીએ, સુંદર જગ્યા, ત્યાં જઈને રહેવાનું અને જે થાય છે તે જોવાનું. વી ડોન્ટ હેવ ટુ પાર્ટિસિપેટ. હું એવું નથી કહેતો કે બધું કરવા માંડો, ના નહીં કરે. હું આ બધી જગ્યાએ અનેક વાર જાઉં છું, હું કાંઈ કરતો નથી, પણ એનાથી મારા વર્તન વ્યવહારોમાં જે પરિવર્તન આવી રહ્યું છે એ હું નોંધી શકું છું. તો આ ગંગા સતી છે, એમના કહળ સંઘ સાથે લગ્ન થયા. લગ્ન થયા ત્યારે વડારણ, એ સમયમાં વડારણ શબ્દ હતો, એ લેડી કે જે એને મદદ કરે એ ભેગી આવે, એ વડારણનું નામ પાનભાઈ. ગંગા સતી પહેલેથી ધર્મ ધાર્મિક વ્યક્તિ, કહળ સંઘ પોતે બાપુ એવા એકદમ ધર્મપરાયણ, એટલે બે સાચા માણસોનું મિલન થયું. સાચા માણસોનું મિલન થાય ને ત્યારે એ લોકો ખરેખર શોધ ન કરે, સ્થાપના કરે. શોધ કરી નાખતી ન જાય, શોધ બધી તમને હંમેશા મુશ્કેલીમાં મૂકે. આ મોબાઈલ આપણે છોડી નથી શકતા અને મોબાઈલને ગાળો દેવાનું પણ છોડી નથી શકતા, એ શોધ છે. પણ બળવંત દાદાને યાદ કરીને પારેખ કોલેજના વિસ્તારને જોઈને આપણે આજે સંતુષ્ટ થઈએ છીએ, એ કારણ કે એ ફાઉન્ડેશન છે, ફાઉન્ડર વિથ ધ ફાઉન્ડેશન. તો એ બંને સરસ મજાના વ્યક્તિઓ હતા, એટલે એમ કહ્યું કે આપણે જીવીએ પણ શેના માટે જીવીએ? ઈશ્વર માટે જીવીએ. ઈશ્વર એટલે પાછો પેલો નહીં, ટીલા ટપકા વાળો, માળા કરવા વાળો, જય માતાજી, જય હટકેશ, જય શ્રીરામ એવું બોલવા વાળો એવો નહીં. ખરેખર કંઈક આપણામાં ઉગે એવું. અને ખરેખર મિત્રો બહુ રસપ્રદ વાત એ છે કે દે એગ્રી ટુ ઇટ, અને ભજન સમાધિમાં બેસે, કહળ સંઘ બાપુ સરસ ભજન ગાય, ગંગા સતીને પાનભાઈ
સાંભળે, સાથે કઈક વાજિંત્ર વગાડતા હશે, આપણને બહુ ખબર નથી. ભજન કરવા માટે એટલે ગામના લોકોને વાંધો પડે, ત્યાં હું રોજ સાંજે આવ્યો. ત્યાં ડીજે વગાડતા હોત તો કોઈને વાંધો ન પડે, ત્યાં ડીજે પણ હાલ એ વખતે ડીજે નહોતું. હવે તો મને તો એમ જ છે કે સ્મશાન યાત્રામાં કેદી ડીજે નીકળે એવું રાહ જોઈએ. એક મોટો ટ્રક રે, એની અંદર મારાથી વધુ કદ વાળા સ્પીકર મૂકે ભરચક. હમણાં હું પરમ દિવસે જે એની બાજુમાં જ નીકળ્યો, મારી ગાડી આખી આમ ધ્રુજો. મેં કહ્યું કા જબરા છે, મારા સહિત ગાડીને ધ્રુજાવી શકે છે? તો અમારા ગામડામાં તો ડીજે પેલા હોય. ત્યારે મેં અહીંયા પ્રશ્ન પૂછ્યો તો સ્મશાન યાત્રામાં, તો કે એમાં નથી હોતું, શરૂ કરાવો કોક શરૂ હાલે છે. એમાં હું વાંધો, આપણે ત્યાં તો ગાડર જો એક ચાલ્યું ચાલે હજાર પાછળ, સાચું ને જે વિચારે એનું જ નામ દુનિયા, એવી પંક્તિ છે. એટલે મોટું એ થયો કે ભજન ગાવાતા તો એને કઈ વાંધો નહીં. એટલે ગામની બહાર નીકળી, અને ગામની બહાર એક સુંદર મજાની કુટિયા બનાવી, પોતાની જગ્યા હતી એ સરસ બનાવી, ભજનની સાથે એને રોટલો શરૂ કર્યો, જે હોય આપણી સંસ્કૃતિ છે, અને જીવન વિતાવવા માટે. કહળસંગ બાપુ ખેતી કરે, પણ એનામાં આંતરિક ચેતના એટલી જોરદાર બની મિત્રો કે એમને અહેસાસ થયો કે આઈ કેન ડુ સમથિંગ વિચ ઇઝ નોટ નેચરલ, કુદરતી ગણાય એવું નથી એ હું કરી શકું. હવે એને અહેસાસ થયો, ભેગો જ ડર લાગ્યો કે આ જે મને ખબર પડી છે એ જો ગામને ખબર પડશે તો મુશ્કેલી થશે. એટલે હી વોઝ કોન્શિયસ અબાઉટ ઇટ, વધુ સજગ થઈ ગયા. સભાન નહીં, સજગ. સજગ થયા એટલે એને નક્કી કર્યું કે કોઈને કહેવું નહીં. એનામાં એવા પ્રકારની શક્તિ આવી કે પોતાના ઘરની અંદર ગાય હતી, એ ગાય દિવસમાં એક જ વાર દોવા દે, પણ કોઈ સંત આવે કે કોઈ મહંત આવે સાધુ આવે ત્યારે દૂધ ન હોય તો કવળસંગ બાપુ ગાયના આંચળ નીચે લોટો રાખે તો દૂધ આવે. આટલી બધી ચેતના એની થઈ. આવું બને છે, હું બની રહ્યું છે. આજે પણ તમારે વાંચવી હોય તો વાંચજો, પુસ્તક છે સુંદર મજાનું, દિલીપ કુમાર રોયનું પુસ્તક છે, બંસરી આજે પણ વાગે છે. દિલીપ કુમાર રોય એટલે બહુ સારા ગાયક કલાકાર હતા, અને જે પોંડિચેરીમાં શ્રી અરવિંદ પાસે મોટા થયા, વાંચવા જેવું છે. બીજું એનું પુસ્તક છે તીર્થ સલીલા. દિલીપ રોય જેને મળ્યા છે વિભૂતિઓને, તીર્થ જેવી વ્યક્તિઓને, એનું એણે રાઇટિંગ કર્યું છે. એ બંસરી હજી વાગે છે, માને આવે જ વાતો લખી છે. મને ને તમને એમ લાગે કે આવું બને, બને છે આજે અત્યારે. આજે અત્યારે આપણે કોઈને કહી તો કોઈ માનતું નથી, પણ કોઈ ચિંતા નથી. આ લોકોને માને નહીં એમાં કઈ બહુ ચિંતા નથી હોતી, પણ એને જોયું કે આ તો થઈ રહ્યું છે. હું લોટો ધર્યો અને ગાય દૂધ ન આપે ને દૂધ આપ્યો, પણ તાત્કાલિક એ લોટો સંતાડી દે, કોઈ જોવે ને એમ કરે. પત્નીને કહ્યું ગંગા સતીને કે ડોન્ટ સે, બોલતા નહીં. ગામના લોકો તો આની પાછળ હતા, એને એમ હતું કે આ તો ધૂતારા લોકો છે. તમે જોજો, એક વસ્તુ સમજો, તમે જ્ઞાનદાયક કામ કરો ને તોય ગામને વાંધો આવે, રાઈટ? અને ધૂતારા જેવું કામ કરો તોય ગામને વાંધો આવે. ટૂંકમાં ગામનો આખો સ્થાયી ભાવ વાંધા કાઢવાનો છે. આવડ મોટી કોલેજ ને બધું જોયું તમે, અચ્છા આમાં ઓલું નથી રાખ્યું, કયું અહીં સ્ત્રી ન હોવું જોઈએ? નહીં, એમાં જરૂર પડે લાગે એમ નહીં, રાખી જ દેવો જોઈએ, તારે અહીંયા રહેવું છે. તું શું કામ ચિંતા, પણ તમને કે તો જ એમ લાગે કે વાહ વાહ વાહ, આ ભાઈ ઘર આપણા કરતા થોડા વધુ છે. તો લોકોને વાંધો પડ્યો, ધૂતારો છે એટલે કોઈને કે નહીં, પણ આવું બને, અનેક વખત બને. વાળું થઈ ગયું હોય ને પછી સાધુ સંતો નીકળે, ચાર પાંચ છ એકારે નીકળે, અને ગંગા સતી એમ બોલે કે ભાઈ આ તો મુશ્કેલી થઈ, તો કે ના માં મુશ્કેલી કઈ નથી, ચાલો ને લોટ બાંધો. તો લોટ છે છે છે, જુઓ જુઓ જુઓ, તો લોટ હોય. આવું એની પાસે આપણાથી નજીક હમણાં સુધી જે જીવ આપણી વચ્ચે હતો એની હું વાત કરું છું. પણ એને કહ્યું કોઈ કહેવું નહીં. એમાં એક વાર એવું બન્યું કે ગામ લોકોની ખૂબ મશ્કરીએ ચડ્યા કે કયો એને એ કરી દેશે, પણ મરી ગયો છે, કયો એને જીવતો કરશે,
એમાં એવું બન્યું કે પોતે ખેતરથી આવતા હતા પોતાના ઘર તરફ, ત્યાં વચ્ચે એક બળદ મરેલો મરવાની અણી ઉપર હતો, એ બળદ ખેડૂત એનો રોતો હતો, એટલે ગામ લોકોએ ચોરે બેઠા બેઠા કીધું બોલો આવે છે ને એને કે બળદને હાથ અડાડે એટલે જીવતો થઈ જશે. એટલે કળસંગ બહુ એલર્ટ થઈ ગયા, એટલે અમારે આમાં ફસાવવું નથી, અધરવાઇઝ મને આવી જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એનું લોકો મિસયુઝ કરશે. પણ એટલું બધું બોલવા માંડ્યા બધા કે એનાથી ન થાય, એ નકામો છે, દેખાડો કરે છે, બાકી એક હાથ અડાડે બળદ ઉભો ન થાય. એટલે એમની બાજુમાં બેસીને બળદ ઉપર હાથ ફેર્યો, હાથ ફેરીને ઉઠ્યા એટલે બળદ ઉઠી ગયો અને ગામમાં હોવા થઈ ગયો. સીધા ગંગા સતી પાસે આવ્યા, ગંગા સતીને કહ્યું કે હવે મારે જીવાય નહીં, કારણ કે આ ખોટું થઈ ગયું. કેટલાક લોકો મિત્રો એવું માને છે કે તમને ઈશ્વર જે આવી શક્તિ આપે છે ને એના વિશે વાત ન કરાય, એનો ઉલ્લેખ ન કરાય. તમે કદાચ નામ સાંભળ્યું હોય તો શ્રી ભાણદેવ એવું નામ છે, બહુ મોટું નામ છે, અને એ ભાણદેવ પોતે ગોંડલમાં એક ભાઈશ્રી છે, નાથભાઈ જોશીનું સ્થાન છે, જેને આત્મ સાક્ષાત્કાર થયેલો, એની પાસે 20 વર્ષ રહ્યા, આવા અનેક વાતો એની પાસે કરી. મેં એમનો મારા એક શ્રેણી યુટ્યુબ શ્રેણી માટે ઇન્ટરવ્યુ લીધો, સંવાદ કર્યો એમની સાથે, મને ખબર કે આ શું છે. અમારા લોક ભારતીની અંદર એક ગૃહપતિ હતા અને અત્યારના મોરબી પાસેનો આનંદ નિકેતન આશ્રમ છે, વેદાંત ઉપર માગો તેટલા પુસ્તક છે, અને કદાચ તમે અહીંયા એને બોલાવો તો એનું વક્તવ્ય સાંભળીને તમે તરબતર થાવ એવા એક પણ અલિપ્ત રહે છે. તો મેં એને કહ્યું કે ભાણદેવજી આપણે તમારે નાખતો પહેલા કહી દઉં બધા, એ 20 વર્ષ વિશે મને કંઈ પૂછશો તો હું જવાબ નહીં આપું. મેં કે એવું કેમ, કેટલીક આત્માનુભૂતિ એવી હોય છે કે કોઈને કહેવાની નથી હોતી, કહો તો એનું સત ન રહે. જે માણસ પામી જાય છે ને એ કોઈ બોલતો નથી, એટલે થયું એવું સાહેબ. એને આવીને કીધું મારે હવે જીવાય નહીં, તો કે શું વાત કરો છો, તો હા હવે મારો જીવાય, મારો સમય પૂરો. અને એને તાત્કાલિક હાથમાં પાણી લઈને મૂક્યું સમાધિ. અને આશ્ચર્ય થાય છે, અત્યારના આપણે રાઈટ ટુ ડેથ ઉપર જે ચર્ચા કરી રહ્યા છીએ, જેને આપણે સંથારો કહીએ છીએ, બરાબર, એને સમાધિ બનાવી ગંગા સતીએ ભજન શરૂ કર્યું. અને તાત્કાલિક કળસંગે કહ્યું કે દેવી હું રજા લઉં, તો કે તમે રજા લેશો તો પાછળ હું પણ રજા લઈશ. ગંગા સત્ય તો કે ના, તમારે એમ રજા ન લેવાય, આ પાનભાઈ આપણી ભેગી આવી છે, એની જવાબદારી આપણી છે, તો પણ હું એનું શું કરી શકું, તો કે તમે એને થોડું જ્ઞાન આપો જે જરૂરી છે જીવવા માટે, તે એ જ્ઞાન પૂરું થાય પછી તમે સમાધિ લેજો. એગ્રી થાય ગંગા સત્ય, કળસંગે સમાધિ લઈ લીધી. બીજે દિવસથી પાનભાઈને એક એક ભજન સંભળાવવાની શરૂઆત ગંગા સતીએ કરી, અને એવા 52 ભજન એને લખ્યા, બીજા કાંઈ નહીં, 52 દિવસ સુધી 52 ભજન. એમાંનું ટોચનું ભજન એટલે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ નહીં તો ઝટ અંધારા થશે. આ ભજન તમે વાંચજો, અને ગુજરાતી વિષય અહીંયા હોય તો એનું વિશ્લેષણ જરા કરજો એટલે ખ્યાલ આવે. એ કે છે કે આ નાના કાચા પોચાનું કામ જ નથી, આ વાત કોઈને કહેવાય પણ નહીં કે ભાઈ મોતીડા પરોવી લ્યો. હવે યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ, એક વીજળીનો ચમકારો થાય એટલી વારમાં મોતી પરોવવું, હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ, નો લાઇટ ઇઝ દેર. પણ પામવું જેને કહીએ આપણે, પામવું એ આ છે કે જયારે વીજળીનો ચમકારો થાય તમે કરશો પ્રાપ્ત કરી લ્યો, એ પામવું છે. તો 52 દિવસ સુધી રોજ ભજન સંભળાવ્યા પાનભાઈએ સાંભળ્યા. હવે બરાબર સમજો સાહેબ, એ વખતે ત્યાં એક સાધુ હતા, હરિજન સાધુ હતા, ભૂધર કરીને, એમણે બધા ભજનો લખ્યા. જાણવા જેવું એ છે સાહેબ કે આપણે આ બધા જૂના સમયના લોકોની વાતો પોતે લખેલી નથી, એ બોલ્યા છે ને કોઈકે લખી છે. ઓશો સુધી બધું એવું બન્યું છે, ઓશોએ કશું જ લખ્યું નથી, પણ ઓશોના ઢગલા બંધ પુસ્તકો છે, એ બોલ્યા એનું લેખન થયું છે. નરસિંહ માટે પણ એવું કહેવાય છે કે એને લખ્યું નથી, એ બોલ્યા ને કોઈ લખ્યું છે. તો એ જે સાધુ હતા એને લખી લીધા, એટલે આપણી પાસે આ ભજનો આવ્યા. ભજનો 52 પૂરા થયા એટલે એને પાનભાઈને કહ્યું મારું કામ પૂરું, હવે હું
દેહ છોડી દઈશ. અરે એવું હોય કઈ તો પછી મારે શું જીવવું? સાંભળજો સાહેબ, પાનભાઈ કે તો મારે શું જીવવું? હું તો તમારા બે માટે આવી હતી ને. તો કે ના, એ તારો જ છે. સમાધિ બેઠા અને ગંગા સતીએ દેહ છોડી દીધો. ધીસ ઇઝ પોસિબલ. હવે સાયન્સ પણ કહે છે કે તમે અદમ્ય શ્રદ્ધાથી કોઈ એક નિર્ણય તમારા મનમાં ઠામી લ્યો તો જગતની બધી જ શક્તિ એને એ સમયે ટેકો કરવા તમારી બાજુમાં ઉભી રહે છે. ગંગા સતીએ સમાધિ લઈ લીધી. ત્રણ દિવસ પાનભાઈએ બધું ઠીકઠાક કરવામાં કર્યું. ત્રણ દિવસ પછી પાનભાઈએ પલાઠી મારી, પદ્માસનમાં બેઠા અને પાનભાઈએ પણ સમાધિ દીધી. આ ત્રણ સમાધિ ત્યાં હાજર છે અત્યારે પણ. અને આ પાનભાઈના ગીતો, પાનભાઈને કહેલા ગીતો, પાનભાઈને કહેલા ગીતો એ આપણા સંત સાહિત્યનો બહુ મોટો ખજાનો છે, બહુ મોટો. તમે કોઈ પણ એવો કલાકાર નહીં સાંભળો કે જેણે ગંગા સતીનું કોઈ ભજન નહીં ગાય. આ વાત એમના અંગેની છે. આવું એક જ જગ્યાએ બન્યું છે એવું નથી. મહર્ષિ અરોબિંદોનો બરાબર તમે જુઓ, પોતાને તકલીફમાં હોય ત્યારે કોઈ કહે એમ જ કરવું, એમ જેણે બરાબર મનને મક્કમ કર્યું છે એને તકલીફમાં કોઈ કંઈક કહી જ જાય છે. એવા ઉદાહરણો છું તમારી સામે રજૂ કરી શકું. દેશ છોડી દે સાહેબ લોકો, દેશ, કોઈ સ્ત્રી હોય પોતાનો દેશ છોડી દે, કોના માટે? ભારતમાં વસેલા એક ઋષિ માટે, ભારતમાં વસેલા એક ગાંધી માટે. યુ જસ્ટ ઇમેજિન, મેડિલિન સ્લેગ, જેને મીરાબાઈ નામ આપ્યું મહાત્મા ગાંધીએ, એને ગાંધીએ ડરાવતો પત્ર લખ્યો હતો કે ભારતમાં મજા નહીં આવે, આ કહેવાતો સ્વતંત્ર દેશ છે પણ દરેક વાતની અંદર એક આંકડી ચીંધશે. ઇટ ઇઝ બેટર યુ ડોન્ટ કમ એન્ડ ફોલો મી ફ્રોમ દેટ પ્લેસ. પણ એને રોમારોલાએ મળ્યા અને રોમારોલાએ એમ કહ્યું કે તારે બીજા ઇશ્યુ જોવે છે? તો કે હા, ધેન ગો ટુ ગાંધી. ઘણી વાર એવું બને છે કે આપણા હોય ને એની કિંમત આપણે ન કરી શકીએ, એ બહારના લોકો. ટાગોરને ગીતાંજલિ માટે જ્યાં સુધી નોબેલ નહોતું મળ્યું ત્યાં સુધી આપણને ખબર નહોતી, મળ્યા પછી કાં તો અમારા એમ તો બરાબર. તો પરિસ્થિતિ એ છે કે એમને છોડી દીધું. છોડી દીધું એટલે કેવી રીતે છોડ્યું? નાની જ વાત કરું, રાજા રજવાડાની દીકરી હતી, ગરીબ નહોતી. અને રોમારોલાએ કહ્યું કે તારે બીજા ઇશ્યુ જોવા છે, ગાંધી પાસે જા. જાણ્યું કે ગાંધી શું કરે, તો કે ગાંધી ઓછામાં ઓછું ખાય, સાત્વિક જ આરોગે, નીચે સૂવે, ઓછામાં ઓછા કપડાં પહેરે, ખાદી જ પહેરે. એટલે એને ત્યાંથી ઓર્ડર આપીને ખાદી મંગાવી ભારતથી, પોતાના મોટા બધા જાઓ જલાળી વાળા પોશાકને ત્યજી અને એને છ ફ્રોક ખાદીના બનાવી, અને ત્યાં રહીને એને એક વર્ષ સુધી ખાદી પહેરી. આલિશાન બેડ ની અંદર સુનારી છે એ વ્યક્તિ એને કાઢી નાખ્યું, નીચે સુવા લાગ્યું, પોતે ચાલીને જવા લાગી. શી ટ્રેન્ડ હરસેલ્ફ ટુ કમ ઓવર હિયર. અને પછી એને ગાંધીને કહ્યું કે આઈ એમ રેડી. ફરી પાછા ગાંધી, ગાંધી તો બહુ અકડ માણસ હતા સાહેબ, ગાંધીને જોવા સહેલા છે પણ ગાંધીને યાર કામ કરવું બહુ અઘરું છે. ફરી પાછું એને કહ્યું તને આમ થશે તેમ થશે, તો કે એનીથિંગ આઈ એમ ગોઈંગ ટુ કમ. અને શી કેમ, આપણને ખબર છે કે એને મીરાબાઈ એવું નામ આપ્યું, મીરા તરીકે ઓળખ્યું. હવે આ ફ્લેશ ક્યારે થયો હશે તમે કલ્પના કરો, એક જાહો જલાલીમાં ઉછરતી કન્યાને આવો ફ્લેશ ક્યાંથી થયો હશે? જેને ગાંધીને જોયા નથી, જેને ઓળખતા નથી, એટલે ફોન તો હતો નહીં કે એની સાથે વાત કરી હોય, ઈમેલ તો હતા જ નહીં, ફોટા તો શેર થતા જ નહોતા. એ લોકો સુખી હતા, કોનો ચહેરો કેવો છે કોઈ ખબર જ પડતી નહોતી. તો પણ આ ફ્લેશ થયો, ફ્લેશ થયો ને નિર્ણય લેવાનો, એ ફ્લેશનું નામ વીજળીના ચમકારે. અહીંયા આવ્યા પછી સુખ નહીં, દુઃખ. ગાંધીએ કહ્યું કે તું રૂપાળી છો, ધોળી છો, તારા વાળ છે સરસ મજાના રેશમી છે, એટલે આશ્રમના લોકો તને તાકી તાકીને જોવે છે, બિહેવ યોર સેલ્ફ, તારે કરવું હોય તે કર, આવું તો નહીં ચાલે. એટલે એ મીરા ઉઠીને રૂમમાં ગઈ, મોટી કાતર લઈ આવી, કાતર લઈને એને ગાંધીને સામે માથું નીચું રાખીને કીધું કાપી નાખ. ગાંધીએ કાપી પણ નાખ્યા, ગાંધીએ કાપી પણ નાખ્યા. અને પછી જિંદગીભર એને વાળ વગરનું માથું લઈને કાઢી છે.
સમર્પણ સમર્પણ આપણે બોલીએ ને સાહેબ, સમર્પિત છે, ભક્ત છે. ભક્ત આને કેવું, કાતર પોતે લઈ આવીને માથું ધર્યું એને વાળ કાપી નાખે અને પછી એને જિંદગી ક્યાં કાઢી, ગાંધીના ગયા પછી પણ શી વોઝ આસ્ક્ડ બાય ધેર પેરેન્ટ્સ કે કમ બેક, યુ કેન કમ, તો કે નો, ગાંધી જ્યાં હતા ત્યાં જ મારે હવે જીવન કાઢવાનું. આવું બન્યું છે એકમાં નહીં. વિવેકાનંદે પણ આવી એક શિષ્યને ઇન્વાઇટ કરી હતી, એનું નામ સિસ્ટર નિવેદિતા હતું. આ જ પ્રસંગ તમને એમ લાગે કે રિપીટ થાય છે, સ્ટોરી સેમ ટુ સેમ વાંચવા જેવા છે. વિવેકાનંદે અમને લખેલા પત્રો વાંચવા જેવા છે. શ્રી કેમ અહીંયા આવી ગયા અને એને કામે લગાડ્યા. વિવેકાનંદ તો કેટલું ઓછું જીવ્યા. પછી એમના ફાધર ગુજરી ગયાના સમાચાર આવ્યા. એને કીધું અહીંથી વંદન, મારે પાછા ન જવાય. જે મહર્ષિ અરવિંદની મેં તમને વાત કરી, એ પોતે બરાબર બોમ્બ બનાવનારો માણસ હતો. હો સાહેબ, ખેપાની લોકો હોય ને એ ધારે તો મોટો વળાંક લઈ શકે. સડનલી રાજકીય પ્રવૃત્તિની અંદર અરવિંદો ઘોષ સિવાય ચાલે નહીં એવી સ્થિતિ હતી ત્યારે. બોમ્બ બનાવવાનું બધું મટીરિયલ એની પાસે હતું અને એની સ્કિલ હતી બોમ્બ બનાવવાની. આપણને આશ્ચર્ય સાહેબ કે મહર્ષિ કહેવાના એને બોમ્બ બનાવ્યા. હા, અને એ વખતે એને રોજ સવારે પ્રાર્થના કરવા ટેવાયેલા. એ સમયે એને કોઈકે અંદરથી અવાજ દીધો, ચંદ્રનગર જા, અને ત્યાંથી પછી પોંડિચેરી જા. અને તે જ દિવસે સાંજે હી લેફ્ટ ધેટ પ્લેસ, હી વેન્ટ ટુ ચંદ્રનગર, હી વેન્ટ ટુ પોંડિચેરી અને લાઈફ ત્યાં પૂરી કરી. તમે મહર્ષિ અરવિંદના જીવનના બે ભાગ જોઈ શકો. મોસ્ટ નોટોરિયસ પર્સન ઓફ ધ વર્લ્ડ એ તમારે કહેવાતા. અંગ્રેજ સરકાર એને ફસાવી દેવા માંગતા હતા. બોમ્બ ધડાકો થયો, સફળ ન થયો, બીજા લોકો ન મળ્યા પણ સાદા લોકો મર્યા, એટલે એનો કારણ કોણ છે, તો અરવિંદ છે. એને પકડી લ્યો. અલીપુરની બોમ્બ ધડાકાની એ ઘટના હતી. એ વખતે કોઈ એનો કેસ લડવા તૈયાર નહીં. ત્યારે એમ કહે છે, મહર્ષિએ પોતે લખ્યું છે, તમે મહર્ષિની પત્રાવલી નામના પુસ્તકમાં એ વાંચી શકો. એમણે લખ્યું છે કે મને એમ થયું કે કોઈ કેસ ન લડે તો હું લડીશ, હું હાર્યો નહોતો. પણ મને બીજે દિવસે અચાનક જેલરે આવીને કીધું કે ભાઈ, ખ્યાતનામ લોયર છે આર સી રાવ, એ તમને મળવા માંગે છે. એટલે એની પાસે ગયો. ઓહો, તમે અહીંયા? તો કે હા, હું તમારો કેસ લડવાનો છું. તમે બ્રીફ તૈયાર કરી રાખજો, તમારે જે કેવું હોય એ બ્રીફ તૈયાર કરી રાખજો, હું આવીશ પાછો. અને તે દિવસે રાત્રે આખો સમય એને બરાબર ધ્યાનમાં બેસી પોતાના મુદ્દાઓ વિચાર્યા અને બીજે દી સવારે લખવાનું શરૂ કર્યું. ત્રણ વાક્યો લખ્યા છે, હસ્તાક્ષરમાં છે પોંડિચેરીમાં. આજે પણ ત્રણ વાક્યો લખ્યા છે. એને કોઈ અંદરથી કહ્યું કે આ કેસ તારે નથી લડવાનો, રાવે લડવાનો છે. અને રાવે શું લખવું એ તારે નથી લખવાનું, હું લખાવવાનો છું. અને ત્રણ દિવસ પછી વેન રાવ કેમ, હી કેમ વિથ ધ એન્ટાયર પ્રપોઝલ, 16-18 પેજીસ. Maharshi was surprised. I have not narrated, and he has already draft, full draft to be submitted in the court. How it is? જો આ તમને કે આમ કેમ થયું, ત્યાં કેવું કે વીજળીના ચમકારે થયું, આ આમ થતું હોય છે. મારે તમારો જાજો સમય નથી લેવો. મેં તમને કહ્યું હતું કે તમારી સાથે થોડી અઘરી વાત કરીશ, પણ અઘરી વાત એટલા માટે કહેવા માંગુ, આપણા જીવનમાં આવા નાના નાના ચમત્કારો થતા જ રહે છે સાહેબ, આપણે નોંધ નથી લેતા. વી ફોરગેટ, અંદરથી કોઈ અવાજ આપણો પણ બોલે છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, મને અંદરથી કોઈ કહે છે. તો લોકોએ પૂછ્યું, તમે કોણ કહે છે? તો ખબર નથી. તો અવાજ કોનો છે? તો મારો જ છે. આ લખેલું છે મહાત્મા ગાંધીનું ધર્મ દર્શન, મજો પટેલ નું પુસ્તક છે. 500 ની અંદર લખેલું છે કે મારો જ અવાજ છે. તમે સમજી શકો છો? તો હા, સમજી શકો. પછી શું કરો છો? હું પત્રકારે પૂછ્યું, એ પ્રમાણે ચાલવા લાગુ છું અને હું સફળ થઉં છું. આપણે પણ અનુભવ્યું છે, મેની એ ટાઈમ્સ આપણે કરીએ ન કરીએ, કરીએ ન કરીએ, એ બરાબર ગડમથરમાં હોય ત્યારે અંદરથી કોઈ કંઈક ન કરવું, આ ન કરવું. એવા ટાણે બહારનો અવાજ એટલો મોટો હોય છે, આપણે પોતે ઉભો કરેલો ઘોંઘાટ આપણને અંદરનો અવાજ સાંભળવા નથી દેતો. એટલે વીજળીના ચમકારા આપણે ફ્લેટમાં બાયણા બંધ કરીને બેઠેલા, ચમકારા દેખાય ક્યાંથી? દેખાય તો એનો અનુભવ થાય ને સાહેબ.
મિત્રો, મારો સમય પૂરો થઈ ગયો છે એટલે હું મારી વાતનું સમાપન કરું. હું નિમિત્ત બન્યો છું આ વાત કરવા માટે. મૂળ કામ તો આદરણીય શ્રી બળવંતભાઈનું જન્મતિથિનું છે, પણ મને એમ થયું કે એમના જન્મ દિવસે સાદી વાતો કરવી અને સમાજના પ્રશ્નો છે એવી વાત ન કરવી, પણ થોડુંક અંદરથી કંઈક આપણું જાગે. જાગેલું તો છે જ સાહેબ, બધામાં જ. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, આ વાક્ય શું કામ કહ્યું? તમારો સોલ નક્કી નથી કરી શકતો એટલે તમે નથી કરી શકતા. હું તો ઘણી જગ્યાએ કહું છું સાહેબ, 2014 સુધી નરેન્દ્ર મોદીને એના પક્ષના લોકો દિલ્હી ન આવવા દેવા માટે આતુર હતા, ભાઈ દિલ્હી ન પહોંચવા માણસ. તમને ખ્યાલ છે, 2-4 વખત એને કીધું તમે રોકાવ 2014 સુધી, પણ અંદરનો અવાજ નહીં કહેતો ઉપર, એટલે સ્ટેજ ઉપર બેઠા તેને ખસેડી નહીં, જો ચડી ગયા ચડી ગયા તો ચડી ગયા, હવે 23 તો આવી ગયું. એનો મિનિંગ શું થયો? કે તમે પણ એ કરી શકો, તમારામાં પણ એ જ પોટેન્શિયલ છે. ક્ષમતા બધાને સરખી જ આપી છે, પણ કેટલાક લોકો વાપરે છે, કેટલાક ક્ષમતાનો ડબ્બો ભરેલો લઈને ઉપર જાય. ઘણા એવા હોય, શું છે કર્યું છે હવે, તમે જો પિક્ચર જોવો, પિક્ચર હું જોવું? આપણે કઈ શેરીન રસ, હવે શેરીન રસ થાળને કઈ ના હાલે, પિક્ચર ના હાલે, શેરીનો રસ ના હાલે, આપણને એમ થાય કે ધક્કો હું કેમ ખાતો હશે. આવા હોય છે આપણી આજુબાજુ, હવે બેઠા છે બેને ભાઈ, આ રાત પડે લંબાવતો હશે કે નહીં, બેઠો રહેતો હશે. આવા લોકો છે મારી તમારી આજુબાજુ છે. એનો મિનિંગ એ છે કે અંદરથી બધા સાબુ જ છે, પણ યુ આર રિસ્ટ્રિક્ટિંગ યોર સેલ્ફ નોટ ટુ ડુ સમથિંગ. અને એ આપણો પઠાર છે ને, એ દેશને અત્યારે ખાઈ રહ્યો છે. મારે શું પ્રશ્ન એ છે સાહેબ, તમને ખબર છે ફલાણા નામથી એમ, પણ આપણે શું મૂકોને? મા બાપ પણ એમ કે બાજુમાં જબરો અંદર આવતો રહે, અંદર આવતો રહે, પણ મમ્મી બાજુમાં એ ભલે ને, આપણે શું તો અંદર આવતો. આ સમાજ છે. જૂના જમાનાના લોકોએ ગાયને વાછરડું જન્મતું જોયું છે, કૂતરાને ગલુડિયું જન્મતું જોયું છે, એક કબૂતરી ઉપર કબૂતર બેસે એ જોયું છે. હવે તો મા બાપ એટલા બધા શાણા થઈ ગયા છે, બેટા અંદર આવતો રહી ન જોવાય. પરિણામે બેટો છે ને, એ જયારે મોબાઈલ હાથમાં આવે ત્યારે એ ફિલ્મો શોધે છે. ઇફ યુ એલાઉ ધ નેચરલ થિંગ્સ ટુ ઓબ્ઝર્વ, નો પ્રોબ્લેમ. પણ આપણે બધી નેચરલ વાતો ઉપર રિસ્ટ્રિક્શન મૂકી ગયા છીએ, એટલે એ અનનેચરલ પ્રોસેસથી આગળ વધે છે. મિત્રો, હું એ પ્રાર્થના કરું કે પ્રતિવર્ષ આ પારિતોષિક લેવા આવનારની સંખ્યા વધે અને અમારી જેમ વચ્ચે બોલનારાઓની સંખ્યા ઘટે. થેન્ક યુ.